आरोग्य કર્મચારીઓના સંગઠનનો વિવાદ વધુ વકર્યો છે। ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘે સામાન્ય સભા બોલાવી છે। આગામી 24મી સપ્ટેમ્બરે સામાન્ય સભા બોલાવવામાં આવી છે। ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારી સંગઠનની સામાન્ય સભા મળશે। જૂના ઠરાવ અને સંગઠનના જિલ્લા પ્રમુખ કન્વીનરોની સામાન્ય સભાનું આયોજન કરાયું છે। આ નવા સંગઠનના આગેવાનો દ્વારા બેઠકમાં હાજર ન રહેવા માટે સૂચન કરવામાં આવ્યું। નવા સંગઠનના હોદ્દેદારોની નવી ચૂંટણીની જાહેરાત કરવામાં આવી। સામાન્ય સભાના દિવસે ચૂંટણી કરવા નિર્દેશ કરવામાં આવ્યો। જિલ્લામાંથી 3 હોદ્દેદારો ઉપસ્થિત રહેશે। બિન અધિકૃત રીતે જે માહિતીઓ પ્રચાર થઈ રહી છે જે તદ્દન જૂઠી અને પાયાવિહોણી છે, હું હાલ પ્રમુખ પદ તરીકે છરૂચ છું। મેં 5/9/2023 ના રોજ મારી કમિટી બરખાસ્ત કરી છે અને ચૂંટણી જાહેર કરી છે। એ ચૂંટણી બંધ રાખવા માટે શ્રી વીપી જાડેજા, પૂર્વ મહામંત્રી અને પ્રમુખ જામનગર જિલ્લા અને આશીષ બ્રહ્મભટ્ટ, મારા પૂર્વ મહામંત્રી અને પ્રમુખ સાબરકાંઠા જિલ્લા, આ બંનેઓ મારી ઉપર સાજિશ કરી છે। આ ચૂંટણી એમને બંધ રાખવી છે, ચૂંટણી બંધ રહે અને ગેરબંધારણની રીતે એણે કમિટી રચી જે મંડળ રચાવ્યું, જેથી મેં સૌ બરખાસ્ત કરી છે અને 24/9 રોજ અમારા 33 જિલ્લાના પ્રમુખશ્રીઓ ચૂંટણી જાહેર કરશે અને ચૂંટણીની અંદર મતદાન કરશે અને મતદાનની અંદર જો મારી હાર થશે તો મારી નૈતિક જવાબદારી હારની સ્વીકારી, છતાં પણ 20,000 કર્મચારીઓની સેવા માટે અવિરત હાજર રહીશ।